जय श्री कृष्ण फ्रेंड्स, आजे आपणे बनावशुं बाजरानुं वडा। एकदम मस्त, चटपटा, खाट्टा, मीठा, तीखा, एकदम फ्लेवरफुल अने मसालेदार। अने बनावानुं बहु ज सरळ छे, सो बनावानुं शरू करीए। आपणने जोईशे एक कप बाजरानो लोट, अने नीचे डिस्क्रिप्शन बॉक्समां बधुं मेजरमेंट लखेलुं छे। हवे लईशुं ફક્ત પા કપ ઘઉંનો લોટ। હવે આ બેઉ લોટ આપણે લઈ લીધા છે। હવે આપણે લઈશું મસાલા। મસાલામાં લઈશું હળદર, લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે, ધાણા જીરું, ગરમ મસાલો, આદુની પેસ્ટ અને લીલા મરચાની પેસ્ટ। લીલા મરચાની પેસ્ટ તમારા ટેસ્ટ પ્રમાણે લેજો। ફ્રેન્ડ્સ, આ બહુ જ સરસ ખાટ્ટા મીઠા તીખા થશે, એકદમ ફ્લેવરફુલ, ખાવાની તો મજા આવી જાય એ ટાઈપના। હવે આપણે લઈશું ગોળ। મેં અહીંયા ગોળનો પાવડર લીધો છે, તમે કાં ગોળ લઈ શકો છો અથવા તો સાકર। આમાં આપણને થોડી ગળપણ પણ જોઈએ છે, બહુ જ સરસ લાગશે। અજમો, અને જ્યારે પણ અજમો નાખો ત્યારે બે હાથે આ રીતે રબ કરીને નાખવાનો, તો એની ફ્લેવર વધારે આવે છે। સો આ રીતે રબ કરીને નાખજો ફ્રેન્ડ્સ। સ્ટેપ બાય સ્ટેપ તમે આ રીતે બનાવજો, ગેરંટી છે સુપર બનશે। હવે લઈશું કસૂરી મેથી। કસૂરી મેથીને પણ સેમ રીતે આપણે બે હાથ વચ્ચે આ રીતે રબ કરીને નાખવાનો છે। કસૂરી મેથીની ફ્લેવર પણ આમાં બહુ જ સરસ લાગશે। હવે લઈશું તલ। તલ આપણે વધારે લેવાના છે, અહીંયા બે ચમચી તલ લીધા છે। તલ આમાં બહુ જ જરૂરી છે। અને મેઇન ઇન્ગ્રેડિયન્ટ મેથીની ભાજી। સો મેથીની ભાજીને બારીક કાપી કાઢવાની છે, અને તમે મેથીની ભાજી સાથે થોડી બારીક કાપેલી કોથમીર પણ અંદર એડ કરી શકો છો। હવે લઈશું મીઠું સ્વાદ પ્રમાણે, અને એક જ ચપટી આપણે આ ખાવાનો સોડા નાખવાનો છે ફ્રેન્ડ્સ। ફક્ત એક ચપટી નાખજો, એક ચપટીથી વધારે નહીં નાખતા। હવે આ બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે મિક્સ કરી લઈશું। એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, અને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો, જેનાથી બધી રેસીપી તરત મળશે અને આ ફ્રી છે। ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કર્યા પછી હવે આપણે લઈશું તેલ। તેલથી વડા બહુ જ સરસ સોફ્ટ થશે, અને 3 ચમચી જ તેલ નાખવાનું છે। હવે લઈશું દહીં। દહીં થોડું ખાટું લેજો, અહીંયા 1/2 કપ દહીં લીધું છે। હવે બધું બરાબર મિક્સ કરી લઈએ દહીંની સાથે। સો આ રીતે આપણે દહીં સાથે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે, અને દહીં નાખ્યા પછી મિક્સ કરીને આપણે એકવાર ચાખી લેવાનું। જો તમને અંદર કંઈક એડ કરવું હોય મસાલામાં તો એડ કરી શકો છો। સો અહીંયા આપણું મિક્સચર તૈયાર છે। હવે થોડું થોડું પાણી લઈને આપણે આનો લોટ બાંધશું ફ્રેન્ડ્સ। પાણી એકસાથે નહીં નાખતા, થોડું થોડું નાખજો, ને આપણે બહુ ઢીલો પણ નહીં અને બહુ હાર્ડ પણ નહીં, એ ટાઈપનો સેમી થિક લોટ બાંધવાનો છે। સો તમે અહીંયા જોઈ શકો છો કે આપણો અહીંયા સેમી થિક લોટ તૈયાર છે। બાઇન્ડિંગ જ્યારે આ રીતે બરાબર થઈ જાય ત્યારે એન્ડમાં ઓલવેઝ 1 ટીસ્પૂન થોડું આ રીતે તેલ લેવાનું, અને ફ્યુ સેકન્ડ્સ પાછું એને મસળી લેવાનું, તો બહુ જ સરસ સોફ્ટ અને સ્મૂથ તમારો લોટ બનશે। સો અહીંયા બરાબર એક ફ્યુ સેકન્ડ્સ થોડું પાછું મસળી લીધું છે તેલ નાખ્યા પછી। સો આપણો ફાઇન સેમી થિક લોટ તૈયાર છે, ને તમે અહીંયા આનું ટેક્સચર જોઈ શકો છો, નથી બહુ ઢીલું ને નથી બહુ કડક, આ ટાઈપનું ટેક્સચર આપણને જોઈએ છે। તમે અહીંયા જોઈ શકો છો કે કઈ ટાઈપનો આ લોટ છે। સો આપણો લોટ તૈયાર છે, હવે આપણે આના નાના નાના લુઆ કરશું। સો લુઆ કરતા પહેલા બેઉ હાથમાં થોડું આ રીતે તેલ લગાવી દેવાનું, એટલે ચીટકે નહીં, ને તમને જે સાઈઝના વડા કરવા હોય એટલો થોડો લોટ લેવાનો। લોટને પહેલા હાથથી આ રીતે દબાવીને એકદમ સ્મૂથ કરશું, અને સ્મૂથ થઈ જાય એટલે હવે બે હાથ વચ્ચે એને રોલ કરશું,
આ રીતે કરવાથી તમારા વડા તૂટી નહીં જાય, વચ્ચેથી ક્રેક નહીં પડે. રાઉન્ડ રોલ તૈયાર છે, હવે બીજા હાથથી જેન્ટલી પ્રેસ કરવાનો. સો અહીંયા સરસ ફાઇન લુઓ તૈયાર છે. સેમ વે હવે આપણે એક બીજો પ્રેસ કરીને જોઈએ. પહેલા આ રીતે રોલ કરીને આપણે એને રાઉન્ડ કર્યો છે. તમે હવે અહીંયા જોઈ શકો છો કે આપણે આ રાઉન્ડ કર્યો છે, હવે એને બીજા હાથેથી પ્રેસ કરશું. સો પરફેક્ટ તમારો લુઓ આ રીતે તૈયાર થઈ જાય છે. હવે આપણે એક બીજી મેથડ જોઈશું, એ આપણે આદણી પર કરશું. સો આદણીને પહેલા ઓઇલથી થોડી ગ્રીસ કરવાની. ઓઇલથી ગ્રીસ કર્યા પછી એક વાટકી લઈશું, વાટકીને પણ નીચે આપણે તેલ લગાવવાનું છે, અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે. સો તમને જે મેથડ ઇઝી લાગે એ કરી શકો છો, બેઉમાંથી કોઈ પણ, હાથથી કરો અથવા આ રીતે આદણી પર કરો. હવે આદણી પર આપણે રોલ કરીને લુઓ મૂકશું અને જેન્ટલી ઉપર આપણે વાટકીથી પ્રેસ કરશું. સો ફાઇન રીતે આપણો અહીંયા તૈયાર થઈ ગયો લુઓ. સો એક સાથે બધા લુઆ બનાવીને મૂકી દેવાના છે એક પ્લેટમાં, એટલે તમારું તેલ ગરમ હોય તો તમે ઇઝીલી ઉતારી શકો છો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે બધા બનાવીને મૂકી દીધા છે. એકવાર આ રીતે બનાવીને મૂકી દીધા પછી એના ઉપર એક ચોખ્ખું કપડું આપણે ઢાંકી દેવાનું, એટલે આ ડ્રાય ન થઈ જાય. સો આ રીતે આપણે કવર કરી લેવાના અને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે અંદરથી લેતા જવાનું, એટલે જરી પણ લુઆ ડ્રાય ન થાય. હવે આપણે તેલ ગરમ કરશું. તેલ ગરમ થયું છે કે નહીં એ જોવા માટે થોડોક લોટ અંદર નાખીને જોઈ લેવાનું. જો લોટ ઉપર આવે દેટ મીન્સ તેલ બરાબર ગરમ છે. સો અહીંયા તેલ બરાબર ગરમ થઈ ગયું છે. સો હવે આપણે જે રોલ કરીને લુઆ તૈયાર કર્યા છે એ અંદર આપણે નાખતા જવાનું. પણ જ્યારે પણ તમે લુઆ અંદર નાખો ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખજો. તમને જોઈએ એટલા લુઆ નાખ્યા પછી ગેસની ફ્લેમ મીડિયમ પર કરી કાઢવાની અને મીડિયમ ફ્લેમ પર આપણે આને કૂક કરવાનું છે. અને એક મિનિટ સુધી જરી પણ હલાવવાનું નથી, એક મિનિટ સુધી હલાવતા નહીં. એક મિનિટ થઈ જાય એટલે આ રીતે ધીરે ધીરે આપણે ઉપરથી એને ટેપ કરશું, હળવે હાથે આ રીતે ટેપ કરશું. અને પછી આપણે સાઈડ ચેન્જ કર્યા કરવાની, સાઈડ ચેન્જ કરતા રહેવાની જ્યાં સુધી ક્રિસ્પી થાય નહીં ત્યાં સુધી. લાઇટ બ્રાઉન કલરના થવા જોઈએ. પણ યાદ રાખવાનું છે કે નાખ્યા પછી એક મિનિટ જરી પણ હલાવવાના નહીં. સો હવે આપણે આ રીતે કૂક કરતા જવાનું મીડિયમ ફ્લેમ પર ને સાઈડ ચેન્જ કરતા જવાનું જ્યાં સુધી લાઇટ બ્રાઉન કલરના ન થાય. હવે અહીંયા લાઇટ બ્રાઉન કલરના સરસ થઈ ગયા છે, મસ્ત વડા તૈયાર છે. સો હવે આપણે બહાર કાઢશું. અને જ્યારે પણ બહાર કાઢો ત્યારે પેપર નેપકિન પર કાઢજો, એટલે જે એક્સ્ટ્રા ઓઇલ હોય એ એબ્ઝોર્બ થઈ જાય. સો ફ્રેન્ડ્સ, આ જ રીતે બીજા બધા પણ બનાવી કાઢવાના. આ બહુ જ સરસ, એકદમ ફાઇન ખાટા, કેમ કે આપણે ખાટું દહીં નાખ્યું છે, ખાટા તીખા મીઠા બહુ જ ફ્લેવરફુલ લાગે છે ફ્રેન્ડ્સ. આમાં જે કસૂરી મેથીનો પણ ફ્લેવર છે, મસ્ત મજા આવી જાય છે. હવે આપણે એક તોડીને જોઈએ. ઉપરથી મસ્ત ક્રિસ્પી અને અંદરથી ફાઇન સોફ્ટ, એકદમ ફાઇન ફ્લેવરફુલ થયા છે ખાટા, કેમ કે આપણે ખાટું દહીં નાખ્યું છે. ખાટા મીઠા તીખા એકદમ ફ્લેવરફુલ, ચા સાથે ખાવાની તો મજા આવી જાય. અને તમે વધારે બનાવીને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર પણ કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, આ ચટપટા ટેસ્ટી બાજરાના વડા તમે પણ બનાવો. અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.